હવે આગળ વાત કરીએ તો કોલકાતા દુષ્કર્મ વિથ મર્ડર ઘટના બાબતે વિધિઓએ સતર્ક રહેવા માટે ભરૂચ પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટલ પર ઘેરી છાપ પાછેડી છે. છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. ભરૂચની સંસ્કાર ભરતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજક માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી, NBR ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલ્કેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકી અનુસૂચિત સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત, બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની જાણકારી હોવી જરૂરી છે. કોલકાતાની ગોઝારી ઘટનાએ ખરભરાટ મચાવ્યો છે. દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા છે તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે. યાકુબ પટેલ છે ડેસ્ટીવી ભરૂચ. SMCP સંસ્કાર વિદ્યા ભવન હંમેશા પ્રમોટ કરતા હૈ અપને બચ્ચોં કે સેફ્ટી ઓર સિક્યોરિટી ઓર ઉસકે લિયે હી એક અવેરનેસ કેમ્પેન કે લિયે આજ હમને પોલીસ ડિપાર્ટમેન્ટ કો ઇન્વાઇટ કિયા થા જિન્હોને બચ્ચોં કે લિયે એક બહોત હી અચ્છા પ્રોગ્રામ રખા થા જિસમે ઉનકો સાયબર સેફ્ટી એન્ડ સિક્યોરિટી કે બારે મે બતાયા ગયા. વિમેન સેફ્ટી જો આજકલ કા એક નીડ ઓફ ધ આર હૈ ઉસકે બારે મે ગર્લ્સ કો બતાયા ગયા થા ઓર ટ્રાફિક રૂલ્સ એન્ડ ટ્રાફિક નોર્મ્સ કે બારે મે બતાયા ગયા થા. યે બહોત હી અચ્છી પહેલ હૈ હમારે પોલીસ ડિપાર્ટમેન્ટ કી જહાં વો સ્કૂલ મે જા જા કર છોટે બચ્ચોં કો પ્રેરિત કરતે હૈ કે વો કૈસે અપને